गुजरात विधानसभा चूंटणी 2022 भाजपमां 156 बैठक साथे जीती होय त्यारे भूपेन्द्र पटेले राज्यपालने मळी अने सरकार रचवानो दावो कर्यो हतो। त्यारे भूपेन्द्र पटेल गुजरातना मुख्यमंत्री तरीके शपथ लई लीधा। भूपेन्द्र पटेल के जो सतत बीजी वार शपथ लेनार प्रथम पाटीदार सीएम बन्या छे। त्यारे एंजीनियर बिल्डरथी लई अने चेक मुख्यमंत्री सुधीनी तेमनी सफर खूब ज दमदार रही छे। तेओ भणी अने एंजीनियर बन्या અને પછી બિલ્ડર અને પછી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા। ત્યારે આપને જણાવી દઈએ કે ગાંધીનગર ખાતે આ ભવ્ય શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જ્યાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યોએ અહીં મંત્રીપદના શપથ લીધા હતા। 62 વર્ષીય ભૂપેન્દ્ર પટેલ બપોરે ગઈકાલે બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા, ત્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ગુજરાતના મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલને દાદા કહેવામાં આવે છે। અગાઉ તેઓ ઘાટલોડિયાથી ધારાસભ્ય હતા અને 2017માં પહેલીવાર તેઓ ચૂંટણી જીત્યા હતા, પરંતુ છેલ્લા 15 મહિનામાં ભૂપેન્દ્ર પટેલ તેમના કામથી પોતાનું આગવું સ્થાન બનાવી લીધું હોય, ત્યારે આ જ કારણ રહ્યું છે કે વડાપ્રધાન મોદી તેમને મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી કહે છે। ભૂપેન્દ્ર પટેલની સફર ઘણી એવી રસપ્રદ રહી હોય, ત્યારે ભણી ગણી અને એન્જિનિયર અને પછી બિલ્ડર અને હવે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા। ભૂપેન્દ્ર પટેલ પહેલા આરએસએસમાં જોડાયા હતા, સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કર્યા પછી તેમણે બિલ્ડર તરીકે કામ કરવાનું શરૂ કર્યું। ત્યારે 1995માં મેમનગર પાલિકાના સભ્યની ચૂંટણી લડ્યા અને તેઓ જીત્યા। આ પછી 1999માં તેમજ ફરી 2004માં ભૂપેન્દ્ર પટેલ નગરપાલિકાના સભ્ય બન્યા। આ દરમિયાન તેમને 1999થી 2004 સુધી નગરપાલિકાના પ્રમુખ બનવાની પણ તક મળી અને આ પછી ભૂપેન્દ્ર પટેલ 2008થી 2010 સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉપપ્રમુખ તરીકે રહ્યા। વાત કરીએ 2015 તેમજ 2017 સુધી તેઓ અમદાવાદ શહેર વિકાસ બોર્ડના અધ્યક્ષ હતા। 2017ની ચૂંટણીમાં તેઓ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઘાટલોડિયા બેઠક પરથી ચૂંટણી લડ્યા, 1.7 લાખ મતોથી તેઓ જીત્યા હોય। આ ચૂંટણીમાં તેમણે વધુ એક મોટી જીત નોંધાવી, ત્યારે તેમણે 83% મતો મેળવી અને કોંગ્રેસના ઉમેદવાર અમી યાજ્ઞિકને 1.92 લાખ મતોથી હરાવ્યા હતા। 2022ની આ ચૂંટણીમાં આપેલા એફિડેવિટમાં ભૂપેન્દ્ર પટેલ 22 લાખ રૂપિયાની સંપત્તિનો ખુલાસો કર્યો, ત્યારે તેમના નામે કોઈ જમીન નથી। પત્ની હેતલબેન પટેલના નામે 16,30,000ની કિંમતની જમીન ધરાવતા હોય, ત્યારે ભૂપેન્દ્ર પટેલ પાસે 2,15,450 રૂપિયાની રોકડ છે। તેમની પત્ની પાસે 3,52,350 રૂપિયાની રોકડ છે। હું ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ, અમે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ